જામનગરમાં સગીરા પર દુષ્કર્મની ત્રીજી ઘટના સામે આવી છે ધોરણ દસ ને વિદ્યાર્થીની પર યુવકે દુષ્કર્મ આચર્યું સગીરા પર યુવકે અનેક વાર દુષ્કર્મ આચર્યું હોવાની પણ વિગતો પ્રાપ્ત થઈ રહી છે ત્યારે પોલીસે દુષ્કર્મ આચરનાર આરોપીને ઝડપી પાડ્યો છે ચાર દિવસમાં ત્રણ દુષ્કર્મની ઘટનાથી ચો તરફ ફિટકાર વરસી રહ્યો છે ગુજરાતમાં મહિલાઓ સગીરાઓ અસાલમત હોવાની લાગણી અનુભવી રહી છે ખાસ કરીને જામનગરમાં જ્યાં એક પછી એક ત્રણ ઘટનાઓ સામે આવી છે ઉત્તર પ્રદેશના હાથરસમાં યુવતી પર થયેલા ગેંગરેપની ઘટનાનો સમગ્ર દેશમાં વિરોધ થઈ રહ્યો છે ત્યારે ગુજરાત કોંગ્રેસ દ્વારા ઘટનાના વિરોધમાં અમદાવાદમાં પ્રતિકાર રેલીનું આયોજન કરાયું મંજૂરી વગર નીકળેલી રેલીને પોલીસે અટકાવી હતી અને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા શૈલેષ પરમાર ઇમરાન ખેડાવાલા સહિત પચાસથી વધુ કાર્યકરોની અટકાયત કરી હતી કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ આ રેલીમાં ભાગ લેવા આવે તે પહેલા જ તેમના નિવાસસ્થાનેથી તેમની અટકાયત કરી લેવાય તદઉપરાંત કોંગ્રેસના ચાર મહિલા કાર્યકરો સહિત ધારાસભ્ય શૈલેષ પરમારની પણ અટકાયત કરી લેવાઈ છે તો ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાને નજરકેદ રાખવામાં આવ્યા છે તો કોંગ્રેસની આ રેલી તથા તેના પહેલાં થયેલી નેતાઓ કાર્યકરોની અટકાયત અંગે વધુ વિગતો જાણવા જુઓ અમારી ન્યૂઝ વેબસાઇટ ગુજરાતી ડોટ ન્યૂઝ એટીન ડોટ કોમ પર આગળ વધીએ અમદાવાદની જો વાત કરીએ તો શહેર કોટડા પોલીસ સ્ટેશન દારૂના વેચાણને લઈને ફરી એક વખત વિવાદમાં આવ્યું છે શહેર કોટડામાં ખુલ્લામ વહીવટ દારૂની હેઠળ દેશી દારૂ વેચાતો હોવાનું અને વહીવટદારે રૂપિયા લીધા બાદ દારૂનું વેચાણ બંધ કરાવ્યા હોવાના આક્ષેપ સાથેનો એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે આ વિડિયોમાં દેશી દારૂ સપ્લાય કરતા બુટલેગરે અનેક ઘટસ્ફોટ કર્યા છે જેથી શહેર કોટડા પોલીસ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે બુટલેગર રોહન સામે હમણાં જ બે કેસ કરવામાં આવ્યા છે અને તેની પાસેથી પાસાની તૈયારી હોવાથી પણ તેણે આક્ષેપ કર્યા હોવાની વિગતો છે તો કેતનભાઈ અને રફીકભાઈના આ વિસ્તારમાં નેટવર્ક સારા છે અને ડિટેક્શનમાં મદદ મળે છે જેથી તેની સામે આક્ષેપો કર્યા છે આ વિડીયો મામલે તપાસ કરી અને ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કર્યા બાદ ગુનો પણ નોંધાશે તો ભુટલેગરની પોલીસ વૈવડડાર સાથે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે જેમાં તે રૂપિયા માંગી રહ્યો છે. રાફિટમાં ફોન આવ્યો તો મને એવું લાગે છે કે વકલ ઉધાર જો પૈસા તો સુધી બરોબર પૈસા એટલા માટે એટલે મારી ગાડી ને સાહેબ એટલા માટે સાહેબ ખાલી હું કલાકમાં

મારા જો કોઈ ઉપર પાર્ટી કોઈ ઊભી થઈ ગઈ મારા જો કોઈ વધારે પૈસા આપે એમને તો બીજાને પરમિશન આપી દીધી એ સાહેબ મને ખબર નહીં સાહેબ તો મેં વાત કરી સાહેબ એમના સાહેબ મેં શું કર્યું સાહેબ તો એ લોકો મારા જોડે પૈસા માંગતા હતા તો ક્યાં દસ દિવસના તું પૈસા જમા કરાય અગર તારે ધંધો ચાર્જ રાખવાનો હતો તો મેં એ પણ મને લાખો રૂપિયા જમા કરાયા અશોકભાઈ ડિસ્તાબના કોસ્ટેબલ મેં એમને જમા કરાયા ના 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 એ તો મેં વિડીયો વાયરલ કરી છે ને એવી રીતે એ અદાવતમાં મને વોન્ટેડ ભજાડવામાં આવે છે વિડીયો શું કામ મેં એવી રીતે મેં વાયરલ કરી કે આ સાહેબ મારા પૈસા ફસાય છે એટલા માટે સાહેબ એમને આક્ષેપ કરેલા કે મારી પાસે એક લાખ રૂપિયાની માગણી કરેલ પોતાના વિસ્તારમાં ધંધો શરૂ કરવા દેવા માટે પરંતુ આ બાબતે અમારી પાસે જે પ્રાથમિક માહિતી આવી છે એ મુજબ જે રોહન બુટલેગર છે તેના વિરુદ્ધ ટોટલ અગિયાર ગુના દાખલ થયેલા છે પ્રોહિબિશનના તેને જે આક્ષેપો કર્યા છે તો એ બાબતે પણ ઇન્કવાયરી શરૂ છે અને જે સત્ય કહે હશે આપની સમક્ષ રજૂ કરવામાં આવશે